વંદે માત્ર વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠમાં પુનરાવર્તન ત્રણ પાઠ અગિયારથી સોળનું પ્રશ્ન એક નીચેના પ્રશ્નોના ઉત્તર લખો એમાં પહેલો સવાલ બાના હૃદયના સ્નેહનું તમારા શબ્દોમાં વર્ણન કરો તો વતનના ઘરમાં વૃદ્ધ માતા પિતા અને વિધવા ફોઈ રહે છે દિવાળીની રજાઓમાં ધંધાર્થે દૂર વસેલા પુત્ર પુત્ર વધુઓ તેમના સંતાનો વતનમાં આવે છે ત્યારે ઘર હરિયુંભર્યું બની જાય છે બાના હૃદયમાં અપાર પ્રસન્નતા છે પરંતુ દિવાળીની રજાઓ પૂરી થતાં એક સવારે બા પોતાના મોટા પુત્ર અને પુત્રવધુ તથા તેના બાળકોને વડાવી આવે છે ત્યારે બાને જાણે અડધી વસ્તી ઓછી થઈ ગઈ હોય તેવી ઉદાસી અનુભવાય છે બપોરે પોતાના નાના બે પુત્રોને તેમની નવપરિણીત પુત્રવધુઓ સાથે વળાવીને બા પાછા આવે છે ત્યારે બાથી સંતાનોના વિરહની વેદના સહેવાતી નથી ક્ષણ પહેલા આનંદ ઉલ્લાસથી કલબલતું ઘર હવે જાણે શાંત બની ગયું છે બાથી આ વિરહ વેદના સહેવાતી નથી આથી તે પગથિયા પર જ બેસી જાય છે આમ વડાવી બા આવી કાવ્યમાં કવિએ બાના સંતાનો પ્રત્યેના સ્નેહને સુંદર રીતે વ્યક્ત કરેલ છે ત્યાર પછી બીજો સવાલ નવા વર્ષના સંકલ્પોમાં લેખકે માનવીના મનની કઈ નબળાઈને કેન્દ્રમાં રાખીને હાસ્ય લેખ સર્જ્યો છે તો નવા વર્ષે ઉત્સાહમાં આવી જઈને માણસ સંકલ્પ તો કરી લે છે પરંતુ એ સંકલ્પોને પાળી શકતો નથી અને ત્યારે તે યેન કેન પ્રકારે બહાનાઓ બનાવી અન્યને અને પોતાના મનને સમજાવ્યા કરે છે પરંતુ પોતે સંકલ્પ પાળી શકતા નથી આ વાતનો સીધો સ્વીકાર કરી શકતા નથી માનવ મને આ નબળાઈને કેન્દ્રમાં રાખીને લેખકે આ હાસ્ય લેખ સર્જ્યો છે ત્રીજું હર વખત શું માત થઈ જવું દુઃખોથી આ પંક્તિના જવાબમાં કવિ શું કહે છે તો આ પંક્તિ દ્વારા કવિ કહે છે કે આપણા જીવનમાં દુઃખો તો અવારનવાર આવતા હોય છે પરંતુ શું દરેક વખતે દુઃખોથી દૂર ડરીને હરી જવાનું નાસીપાસ થઈ જવાનું સવાલનો જવાબ આપતા કવિ કહે છે કે ના દુઃખોથી હવે ડરવું નથી આ વખતે હિંમતભેર સામનો કરીને દુઃખોને જ પરાજિત કરીએ કવિ અહીં દુઃખોમાં નાસીપાસ થઈ હાર માનવાને બદલે ઉપાય વિચારી દુઃખોનો સામનો કરવાનું કહે છે ત્યાર પછી ચોથો સવાલ શું નિખિલ રાયનું અંજન પ્રત્યેનું વર્તન યોગ્ય છે પાઠના આધારે લખો તો નિખિલ રાય અંજનને વાત વાતમાં ટોકતા રહે છે નિખિલ રાય ઈચ્છતા હતા કે અંજન માત્ર ભણવામાં જ ધ્યાન આપે એ સિવાય અન્ય કોઈ પણ પ્રવૃત્તિ કરે તે તેમને પસંદ ન હતું જ્યારે અંજનનો સ્વભાવ પ્રયોગશીલ હતો તેણે ગોખેલું યાદ ન રહેતા તે વાંચેલી વસ્તુને પ્રેક્ટિકલ પ્રયોગ દ્વારા ઝડપથી સમજી શકતો અને યાદ પણ રાખી શકતો હતો એકવાર રંગોના મિશ્રણને સમજવા પ્રયોગ કરવા જતાં તેના હાથે શાહીનો ખડીયો જાય છે અને અંજનના હાથ અને કપડાં ગંદા થઈ જાય છે આ જોઈને નિખિલરાય ગુસ્સે થઈ તેને થપ્પડ મારી દે છે અને કહે છે કે કેમ કોઈ રંગારાને ત્યાં નોકરી લેવી છે કે શું અંજનના મનગમતા સાધનો ભમરદો વગેરે પણ લઈ લે છે અને કડક આદેશ આપી દે છે કે રમવાનું તો હવે સાવ બંધ તારે માત્ર ભણવાનું જ છે અંજનના તોફાન બદલ તેની મા અને બહેનને પણ અપમાનિત કરે છે આ બધાથી અંજન ખૂબ જ ડરી જાય છે અને તેને તાવ આવી જાય છે રાયનું અંજન પ્રત્યેનું આ વર્તન બિલકુલ અયોગ્ય છે તેનાથી બાળકનો સર્વાંગી વિકાસ રૂંધાઈ જાય છે અને તે હંમેશા ભયભીત રહે છે ત્યાર પછી પ્રશ્ન બે નીચે આપેલ ફકરામાંથી પ્રશ્નો બનાવો તો અહીંયા તમને એક ફકરો આપવામાં આવ્યો છે એમાંથી તમે પ્રશ્નો બનાવી શકો છો ત્યાર પછી પ્રશ્ન ત્રણ નીચેના શબ્દોના અર્થ આપો પહેલું છે ઉવેખું એટલે અવગણના કરવી બીજું ફિલસુફી એટલે તત્વજ્ઞાન ત્રીજું હુનર એટલે કારીગરી ચોથું અંતેવાસી એટલે પાસે રહેનાર અને પાંચમું મુદ્રાલેખ એટલે અગ્રલેખ ત્યાર પછી બ નીચેના શબ્દોની જોડણીમાંના દોષો દૂર કરો તો અહીંયા પહેલો શબ્દ છે પરિસ્થિતિ તેમાં ર ને રસ્વય આવશે પરિસ્થિતિ બીજું છે અઠવાડિયું તો એમાં દને રસવાય અને યને હસ્વ ઉ અઠવાડિયું ત્રીજું પ્રતિદિન તો એમાં તને રસવાય પ્રતિદિન ત્યાર પછી જાન્યુઆરી તો એમાં આવશે જાન્યુઆરી રને દીર્ઘઈ અને વની જગ્યાએ આ પાંચમું વિશ્વામિત્ર તો એમાં વને રસવાય વિશ્વા મને રસવાય મિત્ર ત્યાર પછી ક કોઈ પણ બે વિચાર પંક્તિઓ પાઠ્યપુસ્તક બહારથી સુધી બંનેના વિચાર વિસ્તાર કરો તો કોઈ અન્ય પાઠ્યપુસ્તકનો ઉપયોગ કરીને યા તો લાઇબ્રેરીનો ઉપયોગ કરીને તમે પાઠ્યપુસ્તક સિવાયની કોઈપણ પંક્તિનો વિચાર વિસ્તાર કરી શકો છો ત્યાર પછી ડ નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો સમર્થનું વિરોધી અસમર્થ સ્ખલિતનું વિરોધી અસ્ખલિત ઈચ્છાનું વિરોધી અનિચ્છા સંયુક્તનું વિરોધી વિયુક્ત અને પ્રવૃત્તિનું વિરોધી નિવૃત્તિ પ્રશ્ન ચાર નીચેની પંક્તિનો ભાવાર્થ લખો હોઈએ ત્યાં મહેકતું કરીએ બધુંએ ઘર નગર આખું જગત રડિયાત કરીએ તો અહીંયા કવિએ આ પંક્તિ દ્વારા કહ્યું છે કે આપણી જ્યાં પણ ઉપસ્થિતિ હોય હોઈએ ત્યાં મહેકતું કરીએ બધું એટલે આપણી જ્યાં પણ ઉપસ્થિતિ હોય ત્યાં આપણે બધું સુગંધિત કરીએ મહેકતું એટલે સુગંધિત કરીએ પરંતુ કેવી રીતે આપણા સત કાર્યોથી બધું જ સુગંધિત બનાવીએ ઘરનગર આખું જગત રડિયાત કરીએ એટલે કે એ રીતે આપણું ઘર શહેર અને સમગ્ર વિશ્વને એટલે કે આપણે ભીતરના આનંદથી સમગ્ર વિશ્વને રડિયાત એટલે કે સુંદર ખુશખુશાલ બનાવીએ થેન્ક યુ